ખબર છે કે આજે આપણે શું શીખવાના છે? નથી ખબર? તો બાળકો આજે આપણે અમુક શબ્દો બનાવવાના છે અને એ શબ્દો પરથી શું કરવાનું છે? નથી ખબર? એ શબ્દો પરથી આપણે વાક્યો બનાવવાના છે અને એ વાક્યોમાં એક એક શબ્દ ઉમેરીને બીજા વાક્યો બનાવવાના છે. તો આજે આપણે આ વાક્યો બનાવતા શીખીશું. તો તમે ધ્યાન આપજો. જુઓ અહીં આપણે શું કરવાનું છે? સૂચના મુજબ કરો. નંબર એક, ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. બાળકો અહીં ક ઉપરથી કેટલાક શબ્દો બનાવેલા છે અને બાકીના આપણે બનાવવાના છે. જુઓ, કેરી, કાગળ, કાકા, કારું, કાપી, કાચ, કાલ અને બીજા શબ્દો આપણે અહીં લખીશું. તો ક ઉપરથી બીજો કયો શબ્દ આપણે બનાવીએ? તમે કંઈક કાપવું હોય તો શેનાથી કાપો છો? કાતર. તો અહીં આપણે કાતર લખીશું. પછી ક ઉપરથી પક્ષીનું નામ પણ છે, ખબર છે તમને? કોયલ. બીજું કયું પક્ષી છે ક ઉપરથી? કાગડો. અને તમારા મમ્મી ઘરમાં શું કરે છે? કામ. અને તમે જે કપડાં પહેરો છો તે શેમાંથી બને? કાપડ. તો જુઓ, આ જે બધા શબ્દો છે તે ક ઉપરથી બનેલા છે. હવે એના પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો અહીં ઉદાહરણ આપેલું છે, આપણે જોઈએ. આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. જો પહેલું વાક્ય શું છે? કાકાએ કેરી કાપી. તો કાકાએ કેરી કાપી, આ રીતે વાક્ય બનાવ્યું છે. હવે આમાં એક શબ્દ ઉમેરેલો છે, કાકાએ કાગળથી કેરી કાપી. હવે કયો શબ્દ ઉમેરેલો છે? કાગળથી. તો આ શબ્દ ઉમેર્યો છે. હવે ત્રીજું વાક્ય, એમાં બીજો એક શબ્દ ઉમેરવાનો છે. તો જુઓ, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. તો કયો શબ્દ ઉમેરાયો બાળકો? બોલો, કાચની. હવે આ જે વાક્ય છે તેમાં આપણે બીજો એક શબ્દ ઉમેરીને લખવાનું છે. તો આપણે કયો શબ્દ ઉમેરીશું બાળકો? કાળું. તો આપણે એક શબ્દ ઉમેરીએ. તો જુઓ, કાકાએ કાળા કાગળથી કાચની કેરી કાપી. તો જુઓ બાળકો, અહીં કારો શબ્દ ઉપયોગ થયો છે. હવે આ જ વાક્યમાં બીજો એક શબ્દ ઉમેરીએ. તો આપણે કાલ શબ્દ ઉમેરીએ. તો જુઓ, વાક્ય આ રીતે બનશે, કાકાએ કાલે કાળા કાગળથી કાચની કેરી કાપી. હવે જુઓ બાળકો, મેં અહીં બે લાઇનની વચ્ચે જ શબ્દો લખ્યા છે. તો તમારે પણ આ જ રીતે લખવાનું રહેશે.
હવે નંબર બે, તો એમાં પ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો પ ઉપરથી આપણે અહીં શબ્દો બનાવવાના છે. તો આપણે અહીં પ્રાર્થના શબ્દ લખીશું, પછી પાપડ. હવે બીજો કયો શબ્દ? પાપડી. હવે આપણે પછી શબ્દ લખીશું, પછી પાડ્યો, પછી કયો શબ્દ લખીશું બાળકો? પેપર. પછી તમે લખવામાં શું વાપરો છો? પેન્સિલ. હવે આપણે આકાશમાં શું જગાવીએ? બોલો, રંગબેરંગી હોય છે પતંગ, પછી પથ્થર. અને તમે રંગ એકબીજા ઉપર ઉડાડો છો તો શેમાં ભરો છો પાણી? કલર. બોલો, પિચકારી. હવે બીજો એક શબ્દ છે પાડી. તો આ એક શબ્દ જે બાકી છે તે તમારે જાતે લખવાનો છે. તો બાળકો હવે આપણે શું કરવાનું છે? જુઓ, પ થી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવી આગળ વધારો. આપણે આગળ શીખી ગયા તે રીતે અહીં શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય જુઓ, પ્રાર્થના એ પાપર પાડ્યો. આ થઈ ગયું. હવે આ વાક્યમાં એક શબ્દ ફરી ઉમેરીશું તો શું આવશે? પ્રાર્થના એ પાપડ પેન્સિલ, પેન્સિલ થી પાડ્યો. હવે આ વાક્યમાં આપણે બીજો એક શબ્દ ઉમેરીશું તો પ્રાર્થના એ પાપડની પતંગ, પેન્સિલ થી પાડી. ત્રીજા વાક્ય પછી ચોથું વાક્ય બાળકો તમારે જાતે બનાવવાનું રહેશે. નંબર માંથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. હવે આપણે મ ઉપરથી શબ્દો બનાવીશું. જુઓ, મામા, પછી માટલા, પછી કયો શબ્દ? માટીના. માપના. પછી મંગળવાર, પછી શું આવશે બાળકો? હવે બીજો એક શબ્દ, માંગ્યા. હવે બીજો કયો શબ્દ આવશે? મરઘી. અને મગર. હવે જે શબ્દો બાકી રહે છે તે તમારે મ ઉપરથી બનાવીને લખવાના છે. હવે
આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. મથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવી આગળ વધારો. તો જુઓ, આપણે વાક્ય બનાવીએ. તો મામાએ માટલા માંગ્યા. હવે આ વાક્યમાં એક શબ્દ ઉમેરીશું. મામાએ માટીના માટલા માંગ્યા. આ વાક્યમાં બીજો એક શબ્દ ઉમેરીશું. કયો? માપના. તો મામાએ માપના માટીના માટલા માંગ્યા. હવે આ વાક્યમાં બીજો એક શબ્દ ઉમેરીએ. તો મામાએ મંગળવારે માપના માટીના માટલા માંગ્યા. તો બાળકો, આ રીતે આપણે વાક્યો બનાવીને લખવાના છે. તમને આ ભાગમાં વાક્યો બનાવતા આવડી ગયું, બરાબર છે ને? તો તમારે નવા નવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવતા શીખવાનું છે. તો હવે જાતે કરશો ને તમે? તો બાય બાય મિત્રો.